મિત્રો તમે જે હાલમાં ટેટસ જો મિત્રો એકદમ નવી સ્ટાઇલ નવી ઇફેક્ટમાં તો મિત્રો તમે એ રીતનું ટેટસ બનાવવા માંગતા હોય તો મિત્રો તમારે એના માટે અલાઇટ મોશન એપની જરૂર પડશે તો ચલો મિત્રો હું તમને ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આપણે સૌથી પહેલાં તમારી જે અલાઈટ મોશન એપ્લિકેશન છે એમાં તમારે જેમ કે આ રીતના આપણે જે ત્રણ પ્રોજેક્ટ છે મિત્રો જેમ કે બીટમાં પ્રોજેક્ટ છે કે પ્રોજેક્ટ અને મિત્રો પીએનજી ઓલ મટીરિયલ પ્રોજેક્ટ મિત્રો આ રીતના જે પ્રોજેક્ટ છે ત્રણ એ તમારે એડ કરી લેવાના છે સૌથી પહેલાં જેમ કે આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ત્યાર પછી તમારે જેમ કે હવે તમારે જેમ કે મારી આંખોની આદત પડી ગઈ મિત્રો તો એ રીતના તમારે જે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો રહેશે તો મિત્રો તમે ઓપન કરશો એટલે તમારું આ રીતના પેજ જોવા મળશે તો મિત્રો તમારે સૌથી પહેલાં જેમ કે આપણે પ્લસમાં જઈ નહીંથી આપણે મીડિયામાં જઈ તમારે ફોટો એડ કરી લેવાનો છે તો મિત્રો હું ફોટો એડ કરી લઉં છું મિત્રો તમારે આ રીતના ફોટો એડ કરી તમારો ફોટો છે એને આપણે ફિલ સ્ક્રીન કરવાનો છે જેમ કે ત્રણ ટપકા પર ક્લિક કરી નહીંથી તમારે પાંચમા નંબરનું ઓપ્શન છે તો આપણે ફિલ સ્ક્રીન કરી દેવાનો છે અને પછી તમારે સોંગ પ્રમાણે ખેંચવાનો છે જેમ કે આ રીતના તમે ખેંચશો એટલે તમારો ફોટો પાછળની સાઈડ ખેંચાશે અને અટકી જાય તો આવું ઓપ્શન જોવા મળે તો આપણે ક્લિક કરી દેવાનું એટલે મિત્રો જેમ કે આ રીતના તમે ક્લિક કરશો સોંગ તમારાંગ ફોટો ખેંચાઈ જશે તો મિત્રો તમારે જેમ કે આ રીતના હવે તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે મિત્રો તો મિત્રો તમારે સ્ટાર્ટમાં બીને હવે તમારે દેખાય છે તો આપણે ઉપર ક્લિક કરશો એટલે લાલ લીટી છે તે આવી જશો અને હવે તમારા ફોટા પર ક્લિક કરીને અહીંથી આપણે વચ્ચેવાળો ઓપ્શન છે તો આપણે ત્યાં ક્લિક કરી કટ કરી દેવાનું છે ફોટોને આ રીતના તો મિત્રો પાછું તમારે તીર ઉપર ક્લિક કરી ફોટા પર ક્લિક કરી અહીંથી તમારે કટ કરી દેવાનું છે તો મિત્રો તમારે આ રીતના આખા સોંગમાં તીર ઉપર ક્લિક કરીને મિત્રો ફોટા પર ક્લિક કરી આ રીતના જ્યાં જ્યાં આપણે લાલ ક્વલિટી દેખાય છે ત્યાંથી તમારે આ રીતના ફોટો કટ કરી દેવાનો છે તો મિત્રો જોઈ લો હું તમારી સામે આ રીતનો ફોટો છે એ હું ફટાફટથી કટ કરી દઉં છું તો જોઈ લો મિત્રો આ રીતના તો મિત્રો જોઈ લો આપણો ફોટો પૂરેપૂરો કટ થઈ ગયો છે ત્રીસ સેકન્ડ સુધી તો મિત્રો તમારે આ રીતના સ્ટાર્ટમાં આવી જવાનું છે ને અહીંથી આપણે પૂરું કટ કરી સેક ઇફેક્ટ પ્રોજેક્ટ આ રીતનો જે પ્રોજેક્ટ છે તમારે એડ કરી ઓપન કરી અને પછી તમારે જેમ કે આ રીતને પીએનજી મળશે તો એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા દેખાય છે ત્યાં ક્લિક કરી અહીંથી તમારે કોપી ઇફેક્ટ પર ક્લિક કરી આવી જવાનું છે આપણે બીટમાં પ્રોજેક્ટમાં મિત્રો તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનું છે ને પછી તમારે આ રીતના જેમ કે આ ફોટો છે તો આપણે ફોટા પર ક્લિક કરી અહીંથી આપણે નીચે ઇફેક્ટના ઓપ્શનમાં જઈ અહીંથી ત્રણ ટપકા દેખાય છે ત્યાં ક્લિક કરીને અહીંથી આપણે પેસ્ટ કરી દેવાનું છે આ રીતના તો મિત્રો ત્યાર પછી તમારો બીજો ફોટો છે એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જાય ત્રણ ટપકા પર ક્લિક કરી પેસ્ટ કરી દેવાનું છે તો જો મિત્રો તમારે ખાલી ફોટા પર ક્લિક કરી અહીંથી તમારે આ રીતના આખા સોંગ મિત્રો તમારે ઇફેક્ટ છે એ તમારે પેસ્ટ કરવાનો રહેશે જે તમે ફોટો કટ કર્યો છે એમાં અલગ અલગ મિત્રો તો જો મિત્રો હું તમારી સામે આ રીતનો જે ઇફેક્ટ છે હું પેસ્ટ કરી રહ્યો છું તો મિત્રો તમારે પણ પેસ્ટ કરી દેવાનો છે તો મિત્રો હું પેસ્ટ કરી દઉં છું તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું તો મિત્રો તમારે આ રીતના ત્રીસ સેકન્ડ સુધી ઇફેક્ટ છે તમારે પેસ્ટ કરીને હવે તમારે આ રીતના સ્ટાર્ટમાં આવી અહીંથી પૂરું કટ કરી દેવાનું છે તો મિત્રો તૈયાર પછી તમારે પીએનજી ઓલ મટીરિયલ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનું છે ઓપન કરી હવે ડાયરેક્ટ આપણે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરી અહીંથી અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી તમારું કોપી લેયર ચાર લખેલું છે તો આપણે એની પર ક્લિક કરી આવી જવાનું છે બીટમાં પ્રોજેક્ટમાં બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો છે પછી તમારે અહીં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ કરી દેવાનું છે એટલે મિત્રો તમારું સ્ટેટસ છે એ તમારે તમારું બની જશે જોઈ લો આ રીતના તો મિત્રો હવે તમારે આમાં ઝીણા ટપકા એડ કરો હોય તો ઝીણા ટપકા પણ એડ કરી શકો છો તો મિત્રો હું મટિરિયલ પ્રોજેક્ટમાં તમને ઝીણા ટપકા આપી દઈશ તો ખાલી પેસ્ટ કરી દેવાના છે તો મિત્રો આપણું આ રીતના ટેટસ બની જાય એટલે અહીં ક્લિક કરવાનું છે જોઈ લો તો મિત્રો ત્યાં ક્લિક કરી હવે તમારે તેરી દેખાય છે ત્યાં ક્લિક કરી અહીંથી તમારે જેમ કે અહીં ક્લિક કરી અને સાતસો અને વીસ અને અહીંથી આપણે નીચેથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે તો ચલો મિત્રો હવે આપણે બીજા વિડીયોમાં